કેમ છો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે આપણી ચેનલ કૌશિક બાયોલોજી એન્ડ મેથ્સ ટ્યુટોરિયલમાં દસમા ધોરણના વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે થોડા સમય પહેલાં જીએસસી બોર્ડ દ્વારા એવું ડિક્લેર થયેલું હતું કે જે આ વર્ષનું એટલે કે બે હજાર એકવીસ બાવીસના બોર્ડની પરીક્ષાના જે પ્રશ્નપત્ર જે છે તેમાં ત્રીસ ટકા હેતુલક્ષી પ્રશ્ન પૂછવામાં આવશે એટલે કે કુલ જે એંસી ગુણ જે છે તેમાંથી ચોવીસ માર્ક્સના હેતુલક્ષી પ્રશ્ન પૂછવામાં આવશે અને તેના આધારે નવા પ્રશ્નપત્રના માળખા અત્યારે તૈયાર કરવામાં આવેલા છે તો હવે આ ત્રીસ ટકા હેતુલક્ષી પ્રશ્નને આધારે જે નવા માળખા તૈયાર થયેલા છે તેના લીધે ચેપ્ટર વાઇઝ તમારા જે ગુણભાર છે તે અને સેક્શન વાઇઝ ગુણભાર એ ચેન્જ થયેલા છે સાથે સાથે આંતરિક વિકલ્પની જગ્યા પર જનરલ વિકલ્પ દાખલ કરવામાં આવેલા છે તો આ બધા જ જે માહિતીમાં ચેન્જીસ થયેલા છે તે ચેન્જીસ કયા પ્રકારના છે અને તેનાથી વિદ્યાર્થીઓને કેટલો લાભ થશે તે જાણવા માટે આ વિડીયોને અંતિમ સુધી જોજો અને જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આગળ જે મેં કહ્યું તે રીતે જનરલ વિકલ્પ અને આંતરિક વિકલ્પ વિશે ઘણા બધા વિદ્યાર્થીઓને ડાઉટ્સ હોય છે કે આંતરિક વિકલ્પ અને જનરલ વિકલ્પમાં તફાવત શું છે તો જ્યારે આપણે આંતરિક વિકલ્પની વાત કરીએ તો આંતરિક વિકલ્પમાં શું હોય છે કે તમારા કોઈ એક પ્રશ્નના અથવામાં અન્ય પ્રશ્ન આપવામાં આવે છે અને તે બે પ્રશ્ન પૈકી કોઈ પણ એક પ્રશ્નનો તમારે સાચો ઉત્તર આપવાનો હોય છે દાખલા તરીકે આપણે વાત કરીએ કે સેક્શન બી જે છે એ સેક્શન બીમાં દાખલા તરીકે આઠમો પ્રશ્ન જે છે તેના અથવામાં જ એક આઠમો પ્રશ્ન આપવામાં આવશે રાઇટ અને એ બંને પ્રશ્ન પૈકી તમારે કોઈપણ એક પ્રશ્નનો સાચો ઉત્તર આપવામાં આવે તો એને કહેવામાં આવે છે આંતરિક વિકલ્પ પરંતુ જનરલ વિકલ્પની જ્યારે આપણે વાત કરીએ તો જનરલ વિકલ્પમાં શું હશે કે તમારા સેક્શન બીમાં કુલ પ્રશ્નની સંખ્યા આપેલી હશે કે દાખલા તરીકે સોળ પ્રશ્ન આપેલા છે અને એ સોળ પ્રશ્નમાંથી તમને એમ કહેવામાં આવે છે કે માત્ર બાર પ્રશ્નના સાચા ઉત્તર આપો તેનો મતલબ કે સોળ પ્રશ્નમાંથી તમારે કોઈપણ બાર પ્રશ્ન જે છે એને એટેમ્પ્ટ કરવાના છે પછીમાંથી તમે કોઈપણ બાર પ્રશ્ન એટેમ્પ્ટ કરી શકો તો એને કહેવામાં આવે છે જનરલ વિકલ્પ કે જે આ ચાલુ વર્ષ બે હજાર એકવીસ બાવીસની બોર્ડની પરીક્ષામાં તમને આપવામાં આવશે તો સંસ્કૃત વિષયના બોર્ડની પરીક્ષા બે હજાર એકવીસ બાવીસ માટેના પ્રશ્નપત્રનું જે માળખું જે છે તેનો આપણે અભ્યાસ જો કરીએ તો સૌ જે આગળ મેં તમને કહ્યું તે રીતે જનરલ વિકલ્પ સાથે હવે તમારા ગુણભારમાં કઈ રીતે તફાવત જોવા મળે છે તે આપણે પહેલાં વાઇઝ જોઈ લઈએ તો અહીંયા તમને ચેપ્ટર્સ જે છે આપેલા છે ને એમાં જનરલ વિકલ્પ વિનાના ગુણભાર અને જનરલ વિકલ્પ સાથે ગુણભાર દર્શાવેલા છે રાઈટ હવે એ કઈ રીતે તો દાખલા તરીકે તમે જોઈ શકો તમારો જે ચેપ્ટર નંબર આઠ જે છે બરાબર તેમાં જનરલ વિકલ્પ વિનાનો ગુણભાર કેટલો છે પાંચ જ્યારે જનરલ વિકલ્પ સાથે ગુણભાર કેટલો છે દસ એનો મતલબ કે આ ચેપ્ટરમાંથી તમારા દસ માર્ક્સના પ્રશ્નો પૂછાશે હવે જો તમને આવડતા હોય તો તમે દસે દસ પણ અટેમ્પ કરી શકો અથવા તો મેક્સિમમ તમે પાંચ માર્ક્સના પ્રશ્નોને તો અટેમ્પ કરવાના જ રહેશે અને આ રીતે તમારો જો કુલ ગુણભાર આપણે જનરલ વિકલ્પ વિના જોઈએ તો એ કેટલો છે એસી માર્ક્સનો અને જનરલ વિકલ્પ સાથે ગુણભાર કેટલો છે એકસો ને સાત એટલે કે એકસો સાત માર્ક્સના પ્રશ્ન તમને પૂછવામાં આવશે અને જેની સામે તમારે માત્ર એસી માર્ક્સના પ્રશ્નો જે છે એ અટેમ્પ્ટ કરવાના છે હવે આપણે જોઈએ કે દરેક સેક્શનમાં તમારા કઈ રીતે પ્રશ્ન જે છે એ ગુણભાર સાથે પૂછાઈ શકે તો અહીં તમે જોઈ શકો છો કે સેક્શન એ તમારો મેઇનલી ગધ્ય વિભાગ છે અને જેમાં તમારા અહીંયા આપેલા છે એ રીતે પ્રશ્ન ક્રમાંક એક બે જે છે બરાબર એ ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે પ્રશ્ન ક્રમાંક ત્રણ ચાર અને પાંચ જે છે તે પણ સંસ્કૃત પ્રશ્નના ઉત્તર વિકલ્પમાંથી સંસ્કૃતમાં લખવાના છે અને જેમાં તમને કીધું ત્રણ કોઈ કોઈપણ તમારે બે પ્રશ્નના જવાબ આપવાના રહેશે અને આને કહેવામાં આવશે આંતરિક વિકલ્પ એટલે કે તમને ત્રણ પ્રશ્નો પૂછવામાં આવેલા છે એમાંથી કોઈપણ બે પ્રશ્નના જવાબ આપવાના છે એ રીતે પ્રશ્ન ક્રમાંક એક બેમાંથી પણ એક પ્રશ્નનો જવાબ આપવાનો છે એવી રીતે પ્રશ્ન નંબર છ સાત અને આઠ જે છે એમાં તમારે ઉત્તર ગુજરાતીમાં લખવાના છે અને એમાંથી પણ કોઈપણ બે પ્રશ્નના જવાબ તમારે આપવાના રહેશે તે રીતે જ પ્રશ્ન ક્રમાંક નવ અને દસ કે જે તમારે કોઈપણ એક વિષય પર ટૂંક નોંધ રાખવાની છે તેમાં પણ બે પ્રશ્નમાંથી કોઈપણ એક પ્રશ્નનો જવાબ આપવાનો છે અને લાસ્ટમાં અગિયારમો પ્રશ્ન જે છે એ ગદ્યખંડ વાંચીને પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં આપવાના રહેશે અને આ રીતે સેક્શન એ જે છે એનો કુલ ગુણભાર કેટલો થશે સોળ માર્ક્સ હવે જો એ સેક્શન બી તો સેક્શન બી જે છે એ પદ્ય વિભાગ ઉપર આધારિત છે કે જેમાં પણ પ્રશ્ન ક્રમાંક બાર તેર જે છે એમાં તમારે ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે એમાં પણ કોઈ પણ એક પ્રશ્નનું એ રીતે ચૌદ પંદર અને સોળમાં પ્રશ્ન જે છે આ ત્રણ પ્રશ્નોમાંથી તમારે માત્ર કોઈપણ બે પ્રશ્નના ઉત્તર આપવાના છે એ ઉપરાંત સત્તર અઢાર ઓગણીસ અને વીસ આ જે ચાર પ્રશ્નો જે છે એ પૂછવામાં આવશે જેનો તમારે જવાબ ગુજરાતી ભાષામાં ઉત્તર લખવાના છે અને આ ચારમાંથી કોઈપણ ત્રણ પ્રશ્નોના જ માત્ર તમારે ઉત્તર આપવાના રહેશે અને એકવીસ બાવીસ અને ત્રેવીસ આ ત્રણ પ્રશ્નો પૈકી પણ કોઈપણ બે પ્રશ્નોમાં તમારે શ્લોક પૂર્તિ કરવાની રહેશે અને આ રીતે તમારા સેક્શન બી જે છે એનું પણ કુલ વેટેજ જે છે કેટલું થશે સોળ માર્ક્સ હવે જોઈએ સેક્શન સી કે જે નાટ્ય વિભાગ ઉપર આધારિત છે કે જેમાં ચોવીસ અને પચીસમાં પ્રશ્નમાં તમને નાટ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો રહેશે પણ એ બે પ્રશ્નમાંથી કોઈપણ એક જ પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે ત્યાર પછી પ્રશ્ન નંબર છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસમાં કોણ બોલે છે વાક્ય અને કોને કહે છે તે આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે જેમાંથી કોઈપણ બે પ્રશ્નના તમારે સાચા ઉત્તર આપવાના છે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ આ ત્રણ પ્રશ્નોમાં તમારે આપેલા પ્રશ્નના ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના છે અને ત્રણ પ્રશ્નો પૈકી માત્ર બે પ્રશ્નના જવાબ આપવાના રહેશે ત્યારબાદ પ્રશ્ન નંબર બત્રીસ તેત્રીસ અને ચોત્રીસમાં આપેલા વિષયો ઉપર તમારે ટૂંક નોંધ લખવાની રહેશે અને તેમાંથી પણ કોઈપણ બે પ્રશ્ન જ અટેમ્પ કરવાના રહેશે અને પાંત્રીસ છત્રીસ સાડત્રીસ એ ત્રણ પ્રશ્ન જે છે તેમાં આપેલા પદોનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાના હશે અને એ ત્રણ પ્રશ્ન જે છે એમાંથી પણ બે પ્રશ્ન અટેમ્પ્ટ કરવાના છે અને જેથી સેક્શન સી જે છે એનું પણ કુલ વેટેજ જે છે કેટલું થશે સોળ માર્ક્સ હવે સેક્શન ડી પર આવે કે જે વ્યાકરણ વિભાગ છે કે જેમાં આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ અને બેતાલીસમાં તમને અહીંયા જે રીતે સૂચના આપેલી છે એ પ્રમાણે પ્રશ્ન પૂછવામાં આવશે અને દરેક પ્રશ્નના એક એક ગુણ અહીંયા ફાળવવામાં આવેલો છે એવી જ રીતે તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ અને સુડતાલીસ પ્રશ્નો જે છે એમાં પણ તમને અહીંયા જે સૂચનાઓ આપેલી છે તેના આધારે પ્રશ્નો પૂછવામાં આવશે અને જેના પણ એક ગુણ ફાળવવામાં આવેલો છે પ્રશ્ન નંબર અડતાલીસ ઓગણપચાસ પચાસ અને એકાવન એમાં પણ તમને આપેલી સૂચના પ્રમાણે પ્રશ્ન પૂછવામાં આવશે કે જેના દરેકના એક એક ગુણ ફાળવવામાં આવેલા છે અને પ્રશ્ન ક્રમાંક બાવન અને ત્રેપન જે છે બરાબર તેમાં સૂચના આધારે જે આપવામાં આવેલું છે તેના આધારે બે ગુણ ફાળવવામાં આવેલા છે આ રીતે સેક્શન ડી પણ તમારા કુલ સોળ માર્ક્સનો થશે હવે જો સેક્શન એની વાત કરીએ તો તેમાં પ્રશ્ન નંબર ચોપન જે છે એમાં નીચે આપેલા વાક્યના કથનાક્રમ અનુસાર ગોઠવો એટલે કે તમને એમાં અમુક ઘટનાક્રમ આપેલા છે જેને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન નંબર પંચાવન જે છે તેમાં નીચે આપેલ ગદ્યખંડ વાંચીને પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે અને જેના પણ પ્રશ્નના ચાર ગુણ ફાળવવામાં આવેલા છે હવે જે પ્રશ્ન નંબર છપ્પન સત્તાવન અને અઠ્ઠાવન જે છે એમાં કરતા સાથે યોગ્ય કૃતિ જોડવાના આધારિત પ્રશ્ન પૂછવામાં આવશે જેમાંથી ત્રણમાંથી કોઈપણ બે જ પ્રશ્નના તમારે સાચા ઉત્તર આપવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન નંબર ઓગણસાઠ જે છે તેમાં રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખવાનો રહેશે કે જેના તમને ત્રણ ગુણ ફાળવવામાં આવેલા છે અને એમાં પણ જેટલા પણ ગદ્યખંડ ફરીથી લખવાના છે એમાંથી કોઈપણ તમારે ત્રણ જે છે એ કરવાના રહેશે અને પ્રશ્ન નંબર 60 અને એકસઠ આજે બે પ્રશ્ન પૂછવામાં આવશે તેમાંથી કોઈપણ એક શ્લોકનો અનુવાદ કરીને અર્થવિસ્તાર લખવાનું હશે અને એના ત્રણ ગુણ ફાળવવામાં આવેલા છે આમ સેક્શન ઇ પણ કુલ તમારા સોળ માર્ક્સનો થશે એટલે કે જે પાંચ સેક્શન જે છે પ્રત્યેક સેક્શન સોળ માર્ક્સનો પૂછવામાં આવશે અને તેમાં અંદર તમારા ઘણા બધા પ્રશ્નોમાં જનરલ વિકલ્પ આપવામાં આવેલા છે તો તમે બે આ બોર્ડની પરીક્ષામાં સારી એવી પ્રિપેરેશન કરીને સારા માર્ક્સ પ્રાપ્ત કરો તેવી જ મારી શુભેચ્છાઓ થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક